નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અંકિતા. તો નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સંખેડાના ખેડૂતોએ સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખેડૂત દીઠ ફક્ત 12 ક્વિન્ટલ ખરીદી કરવાના નિયમ સામે છૂટાછાટ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી મર્યાદા વધારવાની માંગણી કરી. ધોરાજીના રસુલપરા ઈદગાહ વિસ્તારના ઝાડ પર પુરુષ અને સ્ત્રીની લાશ મળી આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી. દીવમાં અલગ અલગ વિસ્તારમાં દીવ પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ અને સૂચન બોક્સ મૂકવામાં આવશે તથા દીવ એસપી સમીર શર્માની બદલી દિલ્હી ખાતે થતા દીવ પોલીસ વિભાગ દ્વારા વિદાય સમારોહ યોજાયો. હળવદની મંગલમ વિદ્યાલય ખાતે ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની હિન્દીની પરીક્ષા હતી, જેમાં પરીક્ષા ખંડમાં ફક્ત 1 વિદ્યાર્થીએ પરીક્ષા આપી અને 8 જેટલા શિક્ષણ વિભાગના સ્ટાફ ખડે પગે રહ્યો. હળવદમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો તથા નગરપાલિકા આયોજિત એક સામ શહીદો કે નામ સહિત દિનની પૂર્વ સંધ્યાએ શહીદોની યાદમાં લોકડાયરો તથા દેશભક્તિ ગીતમય સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. હવે સમાચારને જોઈશું વિગતવાર. સંખેડાના ખેડૂતોએ સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખેડૂત દીઠ ફક્ત 12 જ ક્વિન્ટલ ખરીદી કરવાના નિયમ સામે સૂત્રાચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી મર્યાદા વધારવાની માંગણી કરી. છોટા ઉદેપુર જિલ્લામાં તુવેરનું મબલક ઉત્પાદન થાય છે. આ વર્ષે સરકારે તુવેરના રૂપિયા 5,450 ટેકાના ભાવે જાહેર કર્યા છે, પરંતુ નાફરડે દ્વારા ખેડૂત ખાતેદાર દીઠ ફક્ત 12 જ ક્વિન્ટલ ખરીદી કરવાની મર્યાદા લાવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ફક્ત સંખેડા તાલુકામાં જ 3,462 હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું છે અને ખેડૂતોને માનીએ તો હેક્ટર દીઠ 25-30 ક્વિન્ટલ તુવેરનું ઉત્પાદન થાય છે. જો સરકાર ફક્ત 12 જ ક્વિન્ટલ ખરીદી કરે તો મોટા ભાગની તુવેરોને વેપારીઓને નજીવી કિંમતે વેચવા પણ મજબૂર બનવું પડે છે અને જગતના તાતના રાતા પાણીએ તે લોકોને રોવાનો વારો આવ્યો છે, જેને લઈને ખરીદીની મર્યાદા વધારવાની માંગણી સાથે 100 જેટલા ખેડૂતોએ રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરી સંખેડા આજરોજ અમે સંખેડા તાલુકા કિસાન વિકાસ સંઘ તરફથી મામલતદાર સાહેબને આવેદન પત્ર આપી અમારી ખેડૂતોની જે હેક્ટર દીઠ અમારી માંગણી છે કે હેક્ટર દીઠ અમારી 25-30 ક્વિન્ટલ તુવેરનો ઉતારો આવે છે અને અત્યારે હાલમાં સરકારશ્રી તરફથી જે ટેકાના ભાવ નક્કી થયા છે 5,450, પણ માત્ર ને માત્ર આ સરકારશ્રી તરફથી એક ખાતા દીઠ અમારી 12 ક્વિન્ટલ તુવેરોની ખરીદી થાય છે. અત્યારે કોઈ ખેડૂત પાસે 5 હેક્ટર જમીન હોય, કોઈની પાસે 7 હેક્ટર જમીન હોય, કોઈની પાસે 10 હેક્ટર જમીન હોય, હવે એની અંદર જો 10 હેક્ટરમાં વાવેતર થયું હોય તો એને ઓછામાં ઓછી 150-250 ગુણનો તુવેરનો ઉતારો આવે અને માત્ર ને માત્ર આ સરકારશ્રી તરફથી 12 ક્વિન્ટલ તુવેર ખરીદી કરવામાં આવે છે તો અમારે આ સરકારશ્રીને જાણ કરવી છે કે અમારે બાકીની તુવેરની આપવી તો ક્યાં આપવી એ અમને સરકારશ્રી જણાવે એ અમારી માંગ છે. એટલે હેક્ટર દીઠ નક્કી કરવામાં આવે તો જ આ ખેડૂતોને ફાયદો થાય તેમ છે, ન તો આ ખેડૂતોને ઘણું આર્થિક રીતે ઘણું નુકસાન જાય તેમ છે. અમારી હેક્ટર દીઠ ઓછામાં ઓછી આ સરકારશ્રી 15-20 ક્વિન્ટલ લગીનની જો માંગણી સ્વીકારે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે. હા, 20-25 ક્વિન્ટલની મર્યાદા જો નક્કી કરે તો જ આ ખેડૂતને ફાયદો થાય તેમ છે, ન તો આર્થિક રીતે આ હેક્ટર દીઠ આ ખેડૂતની 20-25 ક્વિન્ટલ તુવેરની ખરીદી થાય તો જ ખેડૂતને ફાયદો થાય તેમ છે, ન તો ખેડૂતને આર્થિક પરિસ્થિતિ બહુ ગંભીર થશે અને દયનીય હાલત થઈ જાય તેમ છે. જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સોમવારથી અમે પહેલા પ્રતિક ઉપવાસ પર એક દિવસ ઉતરીશું અને જો એક દિવસની અંદર અમને જવાબ નહીં મળે તો અમે સંપૂર્ણ ઉપવાસ પર ઉતરવાની તૈયારી. ગવર્મેન્ટે ટેકાના ભાવ 5,450 નક્કી કર્યા છે. ગઈ સાલ હેક્ટર દીઠ 12 ગુણ હતી અને આ સાલ
ખેડૂત દીઠ 12 ગુણ થઈ છે. અમારા વિસ્તારમાં ખેતી વધારે, અરે તુવેરો વધારે પાકે છે, એટલે અમારી માંગણી એવી છે કે હેક્ટર દીઠ 12 ગુણ કરે. મોદી સાહેબ એવું કહે છે કે 2022માં ખેડૂતની આવક ડબલ કરીશું, તો ખેડૂતનો માલ લેવાનો કામ ઘટાડશે ટેકાના ભાવે. અમારે ત્યાં ગઈસાલ તુવેરોની પાછળથી ખરીદી કરી, એટલે છોટાદેવપુર તાલુકામાં એક સંખેડાની સીટ જ એવી છે કે ભાજપને આલી છે, કે લોકોને આશા હતી કે છતાં એના ખેડૂતોને પજે છે. આ તો ભાજપ સરકાર એવું શીખવાડે છે કે સૌરાષ્ટ્ર વાળાએ અમને હરાવ્યું તો અમે એમનું કામ કરીએ છીએ, તમે અમને હરાવો તો તમારું કામ કરીશું. એટલે અમારા વોટ અમે 2019માં અમારે એમને બતાવવું જ પડશે કે ખેડૂતની તાકાત કેટલી છે. ખેડૂત સરકારના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા છે, એટલે અમારે ખેડૂતને જઈ તે પજવણી ચાલુ કરી દીધી છે. આ લોકોએ ટેકાના ભાવ ખેડૂતો માટે 5450 નો નક્કી કર્યો, પણ નક્કી કર્યા પછી પણ હજુ અમારે જે હાણોદ ખાતે એપીએમસીમાં સેન્ટર આપ્યું છે ત્યાં હજુ બારદાન આવ્યા નથી, અને હજુ નોંધણી પણ ચાલુ કરી છે પણ તુવેર લેવાતી નથી. આ તો સરકારે ખેડૂતોને એક લોલીપોપ આપી છે કે અમે 5450 ખરીદીશું, પણ આ લોલીપોપ જ્યારે ખેડૂત ખોલીને ખાય છે તો કડવી નીકળી છે. કેમ? તો કે એને ખાતા પર ખાતાની 12 ગુણ કરી છે. આ બીજી ખેડૂતો નાખે કઈ તુવેરો? એટલે આ ખેડૂતની ખેડૂતો માટે સરકારની નીતિ એકદમ તદ્દન ખોટી છે. કાયદા બધા માટે સરખા રાખો. સૌરાષ્ટ્રમાં મગફળી ખરીદે છે એના માટે કેમ કોઈ પણ પ્રકારનો કાયદો નથી? સલમાન મેમણ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર. ધોરાજીના રસુલપરા ઈદગાહ વિસ્તારમાં ઝાડ પર પુરુષ અને સ્ત્રીની લાશ મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી. ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ રસુલપરા ઈદગાહ વિસ્તારમાં ઝાડ પર પુરુષ અને સ્ત્રીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારણની વધુ તપાસ આદરી હતી. તેમજ મળતી વિગત મુજબ રસુલપરા વિસ્તારમાંથી રહેતા પતિ પત્નીનો મૃતદેહ અને પુત્ર ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોય તેને જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવેલ, જેમાં નિઝામ વલી મામદ સોઢા અને તેમના પત્ની સુબેદાબેન મોતને ઘાટ ઉતારતી પુત્ર નવાઝની હત્યા કરીને આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. પુત્રને ગંભીર હાલતમાં જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ ધોરાજી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને આગળની તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કે હત્યાની કોશિશના બનાવમાં ગૃહકંકાસ કારણભૂત હોવાનું અનુમાન હાલ તો પોલીસ લગાવી રહી છે, ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહનો કબજો કરી વધુ તપાસ આદરી છે. જ્યારે પુત્ર એવા નવાઝ નિઝામ વલી મામદ સોઢા, જે અંદાજે તેઓ જૂનાગઢ સારવાર હેઠળ હોય, તેમજ આ ઘટના વિશે તેની પાસે માહિતી મળી શકશે. આત્મહત્યા કે હત્યા તે તો પોલીસ વધુ તપાસમાં આગળ કરશે ત્યારે વધુ ખુલાસો થશે. ત્યારે ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. તેમજ મૃતક નિઝામ વલી મામદ સોઢા પ્લાસ્ટિકની મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે, તેમજ તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હતા અને મૃતકના પરિવારજનો પણ સ્થળે પહોંચી ગયા હતા. મમ્મી 5:30 વાગે મને ફોન આવ્યો છોકરાનો કે તમે ઘરે ગાયક આવો, પણ મજા નથી ને મને દવાખાને જવું છે. 8:30 વાગે અહીંયા આવ્યો તો બાને નજારો જોયો, સીધો આ દેખાણો સીધા અમારા પ્રમુખ રહ્યા અને બોલાવા ગયા ઉમરભાઈ ને. બસ તમે શું જોયું? મેં જોયું કે આ ભાઈ એક લટકેલા છે ને એક ભાઈ નીચે પડ્યા. બે જણા કોણ છે? બે મારા વેવાય છે. અચ્છા, નામ છે? એનું નામ એનું નિઝામ છે અને એના જુબેદા છે. પછી દીવમાં અલગ અલગ વિસ્તારમાં દીવ પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ અને સૂચન બોક્સ મુકવામાં આવશે, તથા દીવ એસપી સમીર શર્માની બદલી દિલ્હી ખાતે થતા દીવ પોલીસ વિભાગ દ્વારા વિદાય સમારોહ યોજાયો. દીવ સમીર શર્માની બદલી દિલ્હી ખાતે થઈ હોય અને તેમણે જતા જતા દીવની જનતાના હિત માટે દીવની અલગ અલગ 10 જગ્યાઓ પર ફરિયાદ અને સૂચન બક્ષ લગાડવાનું નક્કી કર્યું છે. આ બોક્ષ લગાડવા માટે મુખ્ય ઉદ્દેશ્ય દીવના લોકો નિર્ભય થઈને પોતાની ફરિયાદ અથવા સૂચનાઓ બોક્ષમાં નાખી શકે તે માટે એસપી સમીર શર્માની બદલી થતા દીવ પોલીસ વિભાગ દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી અને તેઓને ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.
સમીર શર્માએ જણાવ્યું હતું કે કોઈ પણ ફરિયાદ અથવા સૂચન હવે લોકો પોલીસ સુધી પહોંચાડી શકશે અને તેઓ પોતાની ઓળખ ગુપ્ત રાખી શકશે. આ બોક્સની આજુબાજુમાં સીસીટીવી કેમેરા પણ નહીં હોય. ઘણા લોકો પોલીસની પાસે જતા ગભરાતા હોય છે, ત્યારે નિર્ભય થઈને બોક્સમાં ફરિયાદ કરીને સૂચન આપી શકશે. ત્યારે આ ફરિયાદ પણ ડાયરેક્ટર એસપી અથવા એસડીપીઓ મોનિટરિંગ કરી એક્શન લેશે. इसमें क्या होगा कि अगर किसी को भी अपनी कोई अनोनिमस कंप्लेंट या कोई भी अपनी प्रॉब्लम है या सजेशन है वो दे सकते हैं, कंप्लेंट बॉक्स में डाल सकते हैं. ये ऐसी जगह पे होगा जहां पे सीसीटीवी नहीं होगा, जिससे कि जो लोग आ रहे हैं वो अनोनिमस रहेंगे, उनका किसी को पता नहीं चलेगा कि कौन कंप्लेंट डाल रहा है. और ये हम 10 कंप्लेंट बॉक्स दीव, वनकबारा, गोगला और बूचरवाड़ा में लगा रहे हैं टोटल. इससे एक तो ये फायदा होगा कि जो लोग हिचकिचाते हैं पुलिस के पास आने से वो कंप्लेंट डाल सकते हैं. दूसरा, किसी को अगर कोई दिक्कत है, कोई प्रॉब्लम है जो कि पब्लिक की नॉर्मल समस्याएं होती हैं जो पुलिस के द्वारा या पुलिस के और एडमिनिस्ट्रेशन के द्वारा सॉल्व होती है, उसकी भी कंप्लेंट डाल सकते हैं जो कि जर्नल कंप्लेंट हो सकती है. इसका मेन इंपॉर्टेंट पॉइंट इसमें यह है कि ये डायरेक्टली मॉनिटर्ड होगा, सीनियर ऑफिसर्स करेंगे इसको, एसपी या एसडीपीओ मॉनिटर्ड करेंगे और वही इसकी कंप्लेंट को पढ़ेंगे डायरेक्टली. वही इसको इस पे जो भी एक्शन बनेगा या जो भी इन्वेस्टिगेशन होगी वो उसको मॉनिटर करेंगे. तो मेन तो ये हम एक नया इनिशिएटिव यहाँ स्टार्ट कर रहे हैं. कमांडो ट्रेनिंग मैंने 12 वीक्स की है एनएसजी से, नेशनल सिक्योरिटी गार्ड है ये. अर्बन टेररिज्म की एक स्पेशल फोर्स है हमारी, इंडिया की सबसे बेस्ट स्पेशल फोर्स मानी जाती है. वहां से 12 वीक्स की काफी टफ कमांडो ट्रेनिंग होती है ये. इस पे मैं आईपीएस हूँ, मैं ही आईपीएस हूँ जिसने अभी तक ये क्लियर किया है कमांडो ट्रेनिंग. प्लस इसमें 210 लोग आए थे टोटल ट्रेनिंग के लिए, उसमें से फाइनली 85 लोग इसको कर पाए. और इसमें मुझे काफ़ी फिजिकल फिटनेस में इसमें काफ़ी ज़्यादा जोर होता है, टाइमिंग्स काफ़ी टफ होते हैं, इसको करना ही एक बहुत चैलेंज का काम होता है जो कि मैं भगवान की दया से अच्छी तरह कर पाया. भारती रावल, केटीवी न्यूज, गुजराती दीव. હળવદની મંગલમ વિદ્યાલય ખાતે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની હિન્દીની પરીક્ષા હતી, જેમાં પરીક્ષા ખંડમાં ફક્ત એક વિદ્યાર્થીએ પરીક્ષા આપી અને 8 જેટલા શિક્ષણ વિભાગના સ્ટાફ ખડે પગે રહ્યો. હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપે છે, પરંતુ એક વિદ્યાર્થીઓના પરીક્ષા આપતો વિદ્યાર્થી હળવદમાં જોવા મળ્યો હતો. ત્યારે હળવદમાં સામાન્ય પ્રવાહની હિન્દીની પરીક્ષા ફક્ત એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોવાનું, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અને સામાન્ય પ્રવાહની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે હળવદમાં ગુરુવારે સામાન્ય પ્રવાહની હિન્દીની પરીક્ષામાં હળવદના ઘનશ્યામપુર રોડ પર આવેલી મંગલમય વિદ્યાલય ખાતે એક વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાં એક પરીક્ષા બ્લોક સુપરવાઇઝર, સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ અને પોલીસ સહિત 8 કર્મચારીઓએ એક વિદ્યાર્થી પરીક્ષા માટે ખડે પગે રહ્યા હતા. તારીખ 12 માર્ચ 2018 બોર્ડ એક્ઝામિનેશન ચાલુ છે, જેમાં અમારી શાળાને ધોરણ 10 અને ધોરણ 12 બંનેનું કેન્દ્ર મળેલું છે. એમાં આ અગાઉ એક દિવસ એવો હતો કે જ્યારે માત્ર 4 વિદ્યાર્થી અને એક બ્લોક, અને આજે એક વિદ્યાર્થી એક બ્લોક અમારી શાળામાં એ પૃથક વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો છે. મયુર રાવલ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, હળવદ. હળવદમાં ભારતીય જનતા પક્ષ મોરચો તથા નગરપાલિકા આયોજિત એક સામ શહીદો કે નામ શહીદ દિનની પૂર્વ સંધ્યાએ શહીદોની યાદમાં લોક ડાયરો તથા દેશભક્તિ ગીતમય સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. હળવદ ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચો તથા નગરપાલિકા હળવદ આયોજિત એક શામ શહીદો કે નામ શહીદ દિનની પૂર્વે સંધ્યાએ શહીદોમાં યાદમાં લોક ડાયરો તથા દેશભક્તિ ગીતમય સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો, એક્સ આર્મી મેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેઓનું સન્માન કરવામાં પણ આવ્યું હતું. 23 માર્ચ એટલે શહીદ દિન વીર ભગતસિંહ, વીર સુખદેવસિંહ, વીર રાજ્યગુરુ એ દેશ માટે શહીદી વહોરી હતી, તેમજ શહીદીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લક્ષ્મીનારાયણ ચોકમાં એક શામ શહીદો કે નામ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઝાલાવાડ, કાઠિયાવાડ, ગુજરાતના હાસ્ય સમ્રાટ, સાહિત્યકાર હકાબા ગઢવી ડાયરામાં લોકોએ પેટ પકડીને હસાવ્યા હતા. ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા, તેમજ તેની સાથે પ્રીતિ દવે, હાર્દિક દવે,
મહેમૂદ શિવરજની ગ્રુપના અન્ય કલાકારો દ્વારા રંગત જમાવી હતી. મયુર રાવલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, હળવદ. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. ઉનાળાની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર કચ્છના પીવાના પાણીનો કકળાટ શરૂ થઈ જતો હોય છે અને નર્મદા કેનાલ દ્વારા જે પાણી વિતરણ થઈ રહ્યું છે તેમાં ચોરી રોકવા માટે તંત્ર દ્વારા સઘન પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઉનાળાની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે અને નર્મદા કેનાલ દ્વારા જેમાં પાણી ચોરી રોકવા માટે તંત્ર દ્વારા સઘન પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે પાણી ચોરી રોકવા તેમજ પાણીનો બગાડ ના થાય તે માટે SRPનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સંબંધિત અધિકારીઓને પણ પેટ્રોલિંગ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. નર્મદા કેનાલમાં પોલીસ, SRP ઉપરાંત અધિકારીઓ પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે તો SRP ટીમ રાઉન્ડ ધ ક્લોક ફેરો ગોઠવ્યો છે. પાર્થ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, મોરબી. પંચાસર ગામે ગત સોમવારે ફાયરિંગના મામલાના 6 આરોપીની કારમાં અટકાયત બાદ ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવા પોલીસે તજવીજ હાથ ધરી. પંચાસર ગામે ગત સોમવારે ફાયરિંગ કરી સદેવસિંહ ઝાલાનું મોત થયું હતું જ્યારે અન્ય બેને ઇજા પહોંચી હતી. જે મામલે ફરિયાદી પરાક્રમસિંહે પોલીસમાં આરોપી સદેવસિંહ લાલુભા ઝાલા અને તેનો ભાઈ હિતેન્દ્રસિંહ લાલુભા ઝાલા તેમજ કાકો ભત્રીજો રાજ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ ગંભીરસિંહ ઝાલા ઉપરાંત ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા અને તેના ભાઈ વિક્રમસિંહ ઝાલા આ 6 આરોપીઓ સામે ફાયરિંગની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે તપાસ ચલાવતા LCB અને તાલુકા પોલીસની ટીમે આરોપીને ઝડપી લેવા માટે ચક્રગતિમાન કર્યા હતા અને આજે લજાઈ નજીકથી પસાર થતી સ્વિફ્ટ કારમાં આરોપીઓ સવાર હોય તેમજ તમામ 6 આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને સ્વિફ્ટ કાર કબજે કરવામાં આવી હતી અને તમામ આરોપીને પોલીસે વધુ પૂછપરછ ચલાવી હતી તેમજ આરોપીને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવા માટે પોલીસે તજવીજ હાથરી છે. આજરોજ સાંજના સમયે બાતમી રાહે અમને હકીકત મળેલી કે 2 દિવસ પહેલા પંચાસર ગામે ફાયરિંગ સાથે જે મર્ડરનો ગુનો થયેલો એના આરોપીઓ મોરબી રાજકોટ હાઈવે ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાંથી પસાર થવાના છે, જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ અને LCB PSI અને એમની ટીમ બાતમીવાળી જગ્યા પર છે એ પહોંચી અને વોચમાં હતા. એ દરમિયાન વર્ણનવાળી સ્વિફ્ટ સફેદ કલરની ગાડી જેનો નંબર GJ3DN 2300 વાળી નીકળતા એ ગાડીની અંદર તલાશી લેતા આ ઉપરયુક્ત ગુનાના તમામ 6 આરોપીઓ એની અંદર હોય જેમને ધોરણસર છે એ કાર્યવાહી કરવા માટે પોલીસ અર્થે લાવવામાં આવેલા છે. પાર્થ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, મોરબી. હરસોલ દેહગામ હાઈવે પર ઉમેદપરા કંપા નજીક ગૌમાંસ ભરેલી કાર પલટી ખાધી. સાબરકાંઠાના હરસોલ દેહગામ હાઈવે ઉપર ઉમેદાપુરા કંપા નજીક ગૌમાંસ ભરેલી કાર પલટી ખાઈ જતા
કારે પલટી મારી જતા રોડ પર ગૌમાંસ ફેલાયું હતું અને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા, તેમજ આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાર્દિક પટેલ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, સાબરકાંઠા. સુરતના અમરોલી વિસ્તારની હોટલમાં અસામાજિક તત્વોએ સુરત એરપોર્ટના પીએસઆઈના સ્ટમ્પ અને લાકડાના ફટકા મારતા મોટી બબાલ ઉભી થઈ, જેમાં ઇજાગ્રસ્ત પીએસઆઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સુરતના અમરોલી વિસ્તારમાં હોટલમાં અસામાજિક તત્વોએ સુરત એરપોર્ટના પીએસઆઈ સ્ટમ્પ અને લાકડાના ફટકા મારીને મોટી બબાલ ઉભી કરી હતી. ઇજાગ્રસ્ત પીએસઆઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમજ એસીપી દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગઈ રાત્રિના સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા પીએસઆઈ કેડી રાવલ અમરોલી પાસે ઉત્તરાણ રોડ પર આવેલી ક્રિષ્ણા હોટલમાં જમવા ગયા હતા, ત્યારે જમતી વેળાએ પીએસઆઈ રાવલના ટેબલની બાજુમાં બેઠેલા લોકો અંદરોઅંદર ગાળાગાળી કરી રહ્યા હતા, ત્યારે પીએસઆઈ રાવલે તેમને અટકાવ્યા હતા, પરંતુ મામલે બિચકી ગયો હતો અને પીએસઆઈ રાવલ સાદા ડ્રેસમાં હતા, ત્યારે થોડી વારમાં મામલે વધુ બગડતા પીએસઆઈ રાવલ પર બાજુના ટેબલ પર બેસેલા દારૂ પીધેલી હાલતમાં આવેલા અસામાજિક તત્વોએ લાકડીના ફટકા સાથે તૂટી પડતા પીએસઆઈ રાવલને અસામાજિક તત્વોએ લાકડા તેમજ સ્ટમ્પ વડે માર માર્યો હતો. ઇજાગ્રસ્ત પીએસઆઈ રાવલને અમરોલીની શિવમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એસીપી ઠાકોરે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે, તેમજ જમતી વેળાએ મોબાઈલ પર વાત કરી રહેલા લોકો સાથે બોલાચાલી થઈ હતી અને તેના કારણે આખી ઘટના બની છે, તેમજ હાલમાં તપાસ ચાલુ છે, તેમજ પીએસઆઈ રાવલ પર હુમલો કરનાર અસામાજિક તત્વો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. અરવિંદ રાઠોડ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, સુરત. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એલમપુર ગામના લોકોએ દારૂના હટડા ચાલતા બાબતે મહિલાઓએ ઉના પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી આવેદન પત્ર પાઠવી દારૂના હાટડા બંધ થાય તેવી માંગ કરવામાં આવી. ઉના તાલુકાના એલમપુર ગામના લોકો અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે અને સ્થળોમાં જાહેર દારૂના વેચાણ કરવામાં આવે છે તેવું લોકોનું કહેવું છે. ગરીબ મહિલા તનતોડ મહેનત મજૂરી કરીને આગમમાં આવા તેના પતિ દારૂડિયા પતિ દ્વારા માર મારવામાં આવે છે અને એલમપુર ગામે બુટલેગરો દારૂનો વેચાણ કરતા નજરે પડે છે તેવું લોકોનું કહેવું છે. અમારી આવનારી પેઢી પણ દારૂના રવાડે ચડી રહી છે, ત્યારે એલમપુર ગામના લોકોએ આજે ઉના પોલીસ સ્ટેશને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને દારૂના હાટડા બંધ થાય તેવી માંગ કરી હતી. અબ્દુલ પઠાણ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, ઉના. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને ફેસબુક કે ઇન્સ્ટા પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.